આ તરફ સુરતમાં ટ્રાફિક પોલીસે અનોખી પહેલની શરૂઆત કરી જેમાં રોડ હોસ્પિટલ સુધી વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે પ્રેસ નોટ જાહેર કરી છે સાથે સાથે ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વોટ્સઅપ પર સંપર્ક કરી જાણ કરવાની પણ રહેશે સાથે જે વ્યક્તિ અકસ્માતમાં કોઈનું જીવ બચાવી સારી કામગીરી કરશે તેને સરકાર તરફથી ગુટ સંવિધાન અવોર્ડ અંતર્ગત એક લાખ સુધીનું રોકડનું ઇનામ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે સામાન્ય રીતે જ્યારે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જે તે ઈજાગ્રસ્તને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જે વ્યક્તિ છે તે ભય નો માહોલ જોવા મળતો હોય છે ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ થશે તેવો ભય તેનામાં હોય છે જોકે આ વચ્ચે સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં જે તે ગંભીર જે ઇજાગ્રસ્ત જે દર્દી હશે તેને અકસ્માત બાદ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે ત્યારે આ તમામ જે નામો છે તે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવશે આ વચ્ચે આપણી સાથે ડીસીપી ના અનિત અમિતા મેડમ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું અમે તમારમ એક પરિપત્ર બહાર નીકળવામાં આવ્યો છે કાઢવામાં આવ્યો છે શું છે આ પરિપત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જીવલેણ અકસ્માતમાં જ્યારે કોઈ સામાન્ય નાગરિક એ જીવલેણ ઈજા પામનાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડે એ જે ગોલ્ડન અવર્સનો સમય હોય છે ગોલ્ડન અવર્સ એટલે કે જે ઈજા જીવલેણ થઈ હોય છે એનો જે પ્રથમ કલાકનો સમય હોય છે એ ગોલ્ડન અવર્સમાં જો કોઈ પણ વ્યક્તિ એમને હોસ્પિટલ સુધી પહોંચાડે તો એ વ્યક્તિને ગુડ સમ્રાટિયન તરીકેનો કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ અને પ્રશંસાપત્ર બંને અર્પણ કરવામાં આવે છે મેડમ આ જે પરિપત્ર છે એમાં કઈ રીતે સિલેક્શન થશે જે તે વ્યક્તિની સામાન્ય રીતે દરેક જનતાને એવી ખબર નથી હોતી અથવા તો ખબર હોય છે તો ક્યાંક ને ક્યાંક ખચકાટ અનુભવતા હોય છે જ્યારે કોઈ પણ માર્ગ અકસ્માત થાય છે કોઈ પણ જીવલેણ ઈજાવાળી વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એમને ક્યાંક ને ક્યાંક ખચકાટ અનુભવાતો હોય છે આ ખચકાટના બદલે સામાન્ય નાગરિક એ જાણકારી એમની પાસે હોય કે ગુડ સમરેટન એવોર્ડ શું છે અને ક્યારે આપવામાં આવે છે એ બાબતે સંપૂર્ણ જાણકારી સાથે કોઈ પણ નાગરિક એ હોસ્પિટલમાં જ્યારે પહોંચે છે માર્ગ અકસ્માત થયેલ વ્યક્તિને લઈને તો ડોક્ટર એટલે કે મેડિકલ વિભાગ દ્વારા દ્વારા એક વિગતોવાળું ફોર્મ ભરવાનું હોય છે જેમાં ગુડ સમ્રાટિયન જે પણ છે એમનું વિગતો ભરી અને આ વિગતો છે એ જિલ્લા કક્ષાની એક કમિટી હોય છે જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અધ્યક્ષ છે આ કમિટીની સામે તમામ વિગતો જીવલેણ ઈજાની વિગતો અને જે ગુડ સમ્રાટીયનને એમને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે એ બધી જ વિગતો આ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે આ કમિટી છે એ વેરીફિકેશન કરી અને પછી એને સેન્ટ્રલ લેવલે મોકલતા હોય છે ગુડ સમ્રાટીયનના એવોર્ડ અને પ્રશંસાપત્ર માટે મેડમ કેટલા રૂપિયાનું ઇનામ જાહેરાત કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવે છે અને સાથે સાથે પાંચ હજારથી લઈને અલગ અલગ કેટેગરી વાઇઝ એમાં ઇનામો હોય છે અને એ ઇનામોની સાથે સાથે પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે તો આતા ડીસીપી મેડમ જે સ્પષ્ટપણે કહ્યું છે કે જે લોકો અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા હોય છે ત્યારે આવા લોકોનો જીવ બચાવવા માટે સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે કેમેરામેન દેવાંગ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત